સમાચારમાં આજે મ્યાનમાર ભાગી નીકળેલા શરણાર્થીઓ મિઝોરમના કેમ્પમાં કેવી સ્થિતિ શરણાર્થી કેમ્પમાં તેમના જીવન વિશે ગ્રાઉન્ડ રિપોર્ટ મિઝોરમના મુખ્યમંત્રી અને સ્થાનિકોનું શું કહેવું છે મ્યાનમારના શરણાર્થીઓ વિશે એ જાણીશું તે સિવાય કાર્યક્રમમાં યુકેના લેસ્ટરમાં બે સમુદાય વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં એક વ્યક્તિને દસ મહિનાની જેલ કુલ સુડતાલીસ લોકોની ધરપકડ જાપાનમાં આવેલા સૌથી વિનાશક વાવાઝોડાને લીધે હવે બચાવ કાર્ય પણ પ્રભાવિત કાદવ ધસવાના જોખમ વચ્ચે બચાવકર્તાઓને મળી ચેતવણી હજી પણ ત્રીસ સેન્ટીમીટર વરસાદ પડવાની આગાહી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો દાવો રશિયાના તાબા હેઠળના દળોમાં પ્રસરી ખૂબ જ ચિંતા જુલાઈમાં લુહાન્સ્કના જે ગામોનો કબજો મેળવી રશિયાએ જીતનો દાવો કર્યો તે પરત મેળવી લેશે યુક્રેન અધિકારીઓનો દાવો પાકિસ્તાનમાં પૂર બાદ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ડબ્લ્યુએચની ચેતવણી આ કેટલી મ્યાનમારનું સૈન્ય રખાઈન રાજ્યમાં બળવાખોર અરાકન આર્મી સાથે ભારે લડાઈમાં વ્યસ્ત છે અને આ સ્થિતિને લીધે બાંગ્લાદેશ જ નહીં પણ ભારતના મિઝોરમ સાથેની મ્યાનમારની સરહદ પર પણ તણાવ છે ગત વર્ષના લશ્કરી બળવાથી મ્યાનમારના હજારો નાગરિકો તેમનો દેશ છોડી ભાગી રહ્યા છે મોટા ભાગના લોકોએ મિઝોરમમાં શરણ લીધું છે ત્યારે રેફ્યુજી કેમ્પમાં કેવી છે તેમની સ્થિતિ જોઈશું આજની કવર સ્ટોરીમાં મ્યાનમારમાં ગયા વર્ષે થયેલ સૈન્ય કાર્યવાહી બાદ સેંકડો નાગરિકો વિસ્થાપિત થઈ ભારતના ઉત્તર પૂર્વીય રાજ્ય મિઝોરમમાં શરણ લેવા પહોંચ્યા આ શરણાર્થીઓ મૂળ મ્યાનમારના ચીન વિસ્તારથી છે પરંતુ સેના અને સુરક્ષા દળોના ત્રાસથી બચવા તેઓ અહીં ભારત ભાગી આવ્યા છે જોકે ભારત સરકારે તેમને શરણાર્થીઓનો દરજ્જો નથી આપ્યો આ તરફ મિઝોરમની સરકાર અને સ્થાનિકો આ લોકોની મદદ કરી રહ્યા છે બીબીસી બંગાળીના શુભોજીત ઘોષે ચંપાઈ પર્વતોના છૂટા છવાયા વિસ્તારમાં આવી અમુક છાવણીઓની મુલાકાત લીધી અને જાણવાનો પ્રયાસ કર્યો કે ભાગીને ભારત આવવા પાછળનું કારણ શું છે અને તેઓ મ્યાનમારમાં કઈ પરિસ્થિતિમાં રહેતા હતા સેપક ટાકરા વોલીબોલ અને ફૂટબોલનું મિશ્રણ છે જોકે દક્ષિણ પૂર્વ એશિયામાં લોકપ્રિય સેપક ટાકરા ભારતમાં એટલું લોકપ્રિય નથી પણ હાલમાં જ મિઝોરમમાં સેપક ટાકરામાં લોકોની રુચિ તેમાં વધી રહી છે કારણ કે મ્યાનમારમાં યુવા શરણાર્થી તે રમે છે અને પૂર્વોત્તર ભારતના આ નાના રાજ્યમાં મ્યાનમારના ચીન રાજ્યમાંથી મોટી સંખ્યામાં શરણાર્થીઓ આવી રહ્યા છે વાહ આ તંગ રનકાલ બર્મા મ્યાનમારના સૈનિકોએ અમારા ઘર અને ખેતર બાળી નાખ્યા એટલે અમારી પાસે અહીં આવવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો પણ મારા પિતા ન આવી શક્યા તેઓ ત્યાં જ છુપાયેલા છે વચ્ચે વચ્ચે મને તેમના ખબર મળતા રહે છે જ્યારે સેનાએ મારા પિતા અને પરિવારના બાકી લોકોને પકડી લીધા એ પછી મારી પાસે ભાગવા સિવાય કોઈ વિકલ્પ ન હતો ગાઢ જંગલો અને પર્વતીય રસ્તાઓ પર થઈને દસ દિવસ પછી અમે ભારત પહોંચ્યા ત્યાં લગભગ બધે જ ઘર્ષણ અને લડાઈ શરૂ થઈ ગયા છે અમારે તાત્કાલિક સંતાવવું પડ્યું ત્યારબાદ અમે કેટલીય વાર સતત ચોવીસ કે અડતાલીસ કલાક ચાલતા ત્યારે જ અમે સીમા ઓળંગી શક્યા આ તિયાઉ નદી મ્યાનમાર અને ભારતના મિઝોરમ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા છે ઉનાળામાં તમે તેને ચાલીને પણ પાર કરી શકો છો છેલ્લા દોઢ વર્ષમાં આશરે થી પાંત્રીસ હજાર લોકો મ્યાનમારથી ભારત આવી ગયા છે મિઝરો આ બધાનું ખુલ્લા હૃદય સ્વાગત કર્યું છે ઇજ નો ધ ધંબિયન રિફ્યુઝ આર કમિંગ અમારો લોહીનો સંબંધ છે તેઓ અમારા ભાઈ બહેન છે તેઓ વૃદ્ધો છે બીજો અને મ્યાનમારના ચીન પ્રાંતના લોકોના પૂર્વજો એક જ છે હવે સરહદની બીજી બાજુ તેમના પર હુમલાઓ થઈ રહ્યા છે આ કારણે તેમણે ભાગવું પડી રહ્યું છે અમે તેમને કેવી રીતે ના કહી શકીએ અમારા માટે આ કુટુંબનો મામલો છે બર્મા ટંગહન કનરોન તાન થા સેના સાથે લડી રહેલા ચીન વિદ્રોહીઓ સાથે મારે કોઈ સંબંધ નથી તેમ છતાં અમારા આખા ગામ પર હુમલો કરાયો આ જુઓ આ બે માળના ઘરના છે છે હવે રાખ થઈ ગયું સેનાના અત્યાચાર બધી સીમા લાંઘી ગયા છે એટલે અમે અહીં આવવા મજબૂર થયા છીએ મિઝોરમમાં આ શરણાર્થીઓ માટે દોઢસોથી થી વધારે શરણાર્થી કેમ્પ બનાવાયા છે અહીં તેમના બાળકોના પ્રાથમિક અભ્યાસનો પણ ખ્યાલ રાખાય છે હવે અમારે ત્યાં પચાસ ટકાથી પણ વધારે વિદ્યાર્થીઓ બરમાના છે તેઓ ભારતીય શિક્ષણ વ્યવસ્થાથી વાકેફ નથી તેમ છતાં અમે બધા શિક્ષકો તેમની પૂરી મદદ કરવાનો પ્રયાસ કરીએ છીએ જીવન ક્યારેય સમાપ્ત નથી થતું ભલે દેશ હોય કે પરદેશ સહિયારા પ્રયાસથી આ શરણાર્થીઓને દાળ ભાત મળે છે શરણાર્થી મહિલાઓ પણ તેમના પરિવાર માટે ભોજન બનાવે છે માથામાં તેલ માલિશ વાંસની ટોપલીઓ બનાવવી અને થોડું ઘણું ખેતરનું કામ તેમના રોજિંદા કામનો ભાગ છે ધ વય મેસ ઇટ શેફ દુ દ અમારા સંગઠન વાય એમ એ પાસે શરણાર્થીની મદદ માટે પોતાનું કોઈ ફંડ નથી અમે આ શિબિરોને માત્ર અનુદાનના આધારે જ ચલાવીએ છીએ અને તમે વિચારી પણ ન શકો કે કેવી રીતે રૂપિયા મદદ કરી રહ્યા છે ઈસાઈ બહુ સંખ્યાવાળા મિઝોરમમાં ચર્ચનું નેટવર્ક પણ ઘણું મજબૂત છે અને તેઓ શરણાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં પણ મદદ કરી રહ્યા છે ચર્ચમાં ગાતા અને સંગીત વગાડતા કિશોર ગાયક પણ કહી રહ્યા હતા કે મિઝોરમના લોકો આ શરણાર્થીઓનું ધ્યાન રાખવામાં કોઈ સંકોચ નહીં રાખે જ્યાં સુધી જરૂરી હશે મિઝોરમના લોકો તેમના ભોજનની વ્યવસ્થા કરતા રહેશે આ લોકો પણ માણસ છે અને ઉપરવાળાની નજરમાં બધા જ લોકો સમાન છે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને કેટલી વાર કહ્યું છે કે આ લોકોને અમારી માનવીય મદદની જરૂર છે ભારત ભલે આ લોકોને સત્તાવાર રીતે શરણાર્થીનો દરજ્જો ન આપી શકે પણ શું અમે તેમને રહેવા અને ભોજન આપવામાં મદદ ના કરી શકીએ આપણે રોહિંગ્યા અને અન્ય શરણાર્થીઓની પણ મદદ કરવી જોઈએ દિલ્હી તરફથી શરણાર્થીઓનો દરજ્જો ના મળવા છતાં મિઝોરમ રાજ્ય સરકારે તેમને એક અસ્થાયી ઓળખપત્ર આપેલું છે જોકે આ ઓળખપત્રથી આ શરણાર્થીઓને કોઈ સરકારી સહાયની ગેરંટી નથી મળતી ભારતે પહેલા મ્યાનમારમાં લોકતંત્રનું સમર્થન કરતી તાકાતોનું સમર્થન કર્યું હતું પણ અંતે તો તેમણે અનુભવ્યું કે બહિષ્કાર કરવાથી તેમને કૂટનીતિ કે આર્થિક રીતે કોઈ ફાયદો નહીં થાય આનાથી ઉલટો મ્યાનમારના માધ્યમથી કલાદાન મલ્ટીમોડલ ટ્રાન્ઝિટ અથવા કલાદાન હાઇડ્રો પાવર પ્લાન્ટ જેવી ભારતની પરિયોજનાઓ જે માટે ભારતને કરોડો રૂપિયા ખર્ચ કરવા પડે છે તે અનિશ્ચિત થઈ જશે બીજી બાજુ કારણ કે ચીન મ્યાનમારના રખાઈનમાં ઘૂસી ગયું છે એટલે ભલે મ્યાનમારમાં લોકતંત્ર હોય કે સૈન્ય શાસન ભારત મ્યાનમારને નારાજ ન કરી શકે એ સાચું છે કે આ શરણાર્થીઓ પોતાના દેશમાં પરત જતા ડરે છે પણ જ્યારે લોકતંત્રની મ્યાનમારમાં સ્થાપના થઈ જશે ત્યારે હું પાછી જઈશ કેટલાક મહિનાઓ થઈ ગયા છે મને ઘરની યાદ આવે છે ઘર માટે મારું મન એવું અનુભવી રહ્યું છે કે મારા લોકો, મારી ભાષા, મને ભાવતું ભોજન, શતરંજ બધું જ એટલું યાદ આવે છે. બીબીસી સમાચારમાં સમય થયો છે એક વિરામનો આગળ જોઈશું. લેસ્ટરમાં બે સમુદાયો વચ્ચે થયેલા ઘર્ષણની સ્થાનિકો પર શું પડી અસર? પાકિસ્તાનમાં પૂર બાદ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ની ચેતવણી રોકાઈ વિરામ માટે મળી થોડી જ વારમાં નમસ્કાર ફીરિ સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં હું છું આપની સાથે ડીજેલ શાહ ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ બાદ યુકે લેસ્ટરમાં બે સમુદાયો વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં એક વ્યક્તિને 10 મહિનાની જેલની સજા આપવામાં આવી છે જ્યારે 44 લોકોની ધરપકડ થઈ છે જોયે લેસ્ટરમાં રહેતા સ્થાનિકો પર આ ઘર્ષણની થઈ બિઝનેસ ટર્મ્સ મેં કાફી નુકસાન ہوا છે આજ તો અબી ઇસ ડિફિકલ ટાઈમ યુકે મેં સબ બિઝનેસિસ કે और यह हुआ है कि लोग आते नहीं और लास्ट दो दिन से तो हमारा बिज़नेस अर्ली क्लोज करना पड़ा पचास साल में ऐसा कभी नहीं हुआ इधर हमारी सिटी में डाइवर्सिटी कोई भी लेस्टर का नाम लगे ले डिस्क्राइब लेस्टर उसका पहले वर्ड होगा डाइवर्सिटी क्योंकि हमारी सिटी में सभी कम्युनिटी के लोग आते हैं और पीसफुली हम रहते हैं पुलिस की जिम्मेदारी है जो लोकल अथॉरिटी है उसकी ज़िम्मेदारी गवर्नमेंट की जिम्मेदारी है कि ऐसे लोग जो ऐसे सोचते हैं जो एक्सट्रीमिस्ट आइडियोलॉजी है उसको यानी उसको बैन करना चाहिए इसको यहाँ होना ऐसी आइडियोलॉजी को यहाँ होना नहीं चाहिए ये ये तो हमारा शहर है ना वो पूरी दुनिया में मशहूर है कि हम सब मिलकर रहते हैं और हम सब मिलकर सब काम करते हैं यूनिक है और ये लोग उसने ये सारी जो यूनिटी थी टुगेदरनेस था उसने ये तोड़ दिया है तो ऐसे लोगों की आइडियोलॉजी हमें यह चाहिए नहीं, अगर उसको ये चाहे तो उसको कहो कि आप किसी और जगह पर चले जाओ लेकिन यू आर नॉट वेलकम है હવે વાત કરીએ પાકિસ્તાનની તો આરોગ્ય વિભાગના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે પૂરના લીધે પાણીજન્ય રોગના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે એ પૂર જેણે ત્રીજા ભાગના પાકિસ્તાનને પાણીમાં ગરકાવ કરી દીધું હતું જોઈએ પાકિસ્તાનથી દક્ષિણ એશિયા સંવાદદાતા રજની વૈદ્યનાથનનો રિપોર્ટ પાકિસ્તાનનો હજુ પણ મોટાભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ છે સિંધમાં સૌથી વધુ નુકસાન થયું છે નદી કિનારે ઘણાએ કેમ્પમાં શરણ લીધું છે અહીં આવનારા પરિવારો માટે રોગચાળો મોટી સમસ્યા છે સ્થિર પાણી પાસે રહેવાથી મલેરિયા ડેન્ગ્યુ અને ડાયરિયા જેવા રોગોનું પ્રમાણ વધી ગયું છે હા સામને અહીં નજીકમાં જ એક સમયે રશિદાનું ઘર હતું તેઓ ગર્ભવતી છે અને તેમના સાત બાળકો સાથે રહે છે રશિદા કહે છે કે બાળકો માંદા પડી રહ્યા છે તેમને તાવ ખાંસી આવે છે તેમના ઘણા મચ્છરો કરડ્યા છે ડોક્ટર પાસે લઈ જવાના રૂપિયા નથી હું ગર્ભવતી છું અને હું ખુદ સ્વસ્થ છું કે નહીં તે પણ મને ખબર નથી અહીં ભોજન અને સ્વચ્છ પાણી શોધવાની લાંબી જહેમત છે રોગચાળાને લીધે ડબલ્યુએચઓ એ રોગચાળામાં વધારો થવાથી બીજી આપદાની ચેતવણી આપી છે અધિકારીઓ કહે છે કે પાણી ઉતરતા ઘણા મહિનાઓ લાગશે આથી પરિવારો સામે અનિશ્ચિતતા મોટો પ્રશ્ન રહેશે તેમને નથી ખબર કે તેઓ ઘરે જઈ શકશે કે નહીં રોગચાળાની સાથે સાથે માનસિક તણાવની સમસ્યાથી પણ તેઓ પીડાઈ રહ્યા છે આ કેમ્પના ઘણાનું કહેવું છે કે તેઓ મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે સરકાર કહે છે કે તે રાહત પહોંચાડવા બધું જ કરી રહી છે પણ આ પરિવારો માટે પ્રતીક્ષા જ વિકલ્પ છે ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે અને રાજનૈતિક હલચલ વધી રહી છે ઉત્તર ગુજરાતના ચૌધરી આગેવાન અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન તેમજ ભાજપના નેતા વિપુલ ચૌધરીની ધરપકડ પછી ત્યાં એક આંદોલન જેવી સ્થિતિ ઉભી થઈ રહી છે આ ઉપરાંત માલધારી સમાજ પણ જે પશુ ઢોર નિયંત્ર કાયદો જે છે એની સામે લાંબા સમયથી આંદોલન કરી રહ્યો છે અને વાત જો વિપુલ ચૌધરીની કરીએ તો ગાંધીનગર મહેસાણા પાટણ અને સાબરકાંઠા આ ચાર બેઠકો એવી છે કે જ્યાં વિપુલ ચૌધરી જે છે એ એમનું એમની વક ખરી એમની મતબેન્ક ખરી તેથી જો વિપુલ ચૌધરી લાંબા સમય સુધી જેલમાં રહે તો ભાજપને એ બેઠકો ઉપર આગામી ચૂંટણીમાં નુકસાન જઈ શકે છે એવું રાજકીય નિરીક્ષકો પણ માને છે એક સિનારીઓ બહુ અજબ છે કે ભાજપના જ નેતા વિપુલ ચૌધરી જેલમાં છે પરંતુ સક્રિયતા એના માટે ભાજપ કરતાં કોંગ્રેસ વધારે દેખાડી રહ્યા છે એનું કારણ એ છે કે એક વાત એવી છે કે વિપુલ ચૌધરી જે છે એ આમ આદમી પાર્ટીમાં જાય એવી અટકળો વહેતી થઈ હતી બીજી એક વસ્તુ એવી છે કે અર્બુદા સેના જે વિપુલ ચૌધરીએ તૈયાર કરી હતી એ છેલ્લા કેટલાક મહિનાઓમાં ખૂબ સક્રિય થઈ હતી અને ભાજપ સામે એક પ્રકારનું આડકતરું દબાણ ઊભું થઈ રહ્યું હતું વિપુલ ચૌધરી માટે આ વખતેની ચૂંટણી બહુ અગત્યની છે કારણ કે તેઓ હવે દૂધસાગર ડેરીના ચેરમેન પણ નથી એટલે આ વખતે તેમને મનગમતી બેઠક મળે આ ઉપરાંત જે ઉત્તર ગુજરાતની ચાર બેઠકો છે ગાંધીનગર મહેસાણા પાટણ અને સાબરકાંઠા આ બેઠકો પર વિપુલ ચૌધરીની અસર વર્તાય તો ભાજપને કદાચ આ બેઠકો ઉપર નુકસાન જઈ શકે છે હવે વાત કરીએ માલધારી સમાજના આંદોલનની ગઈ વિધાનસભામાં જે કાયદો પસાર થયો પશુ ઢોર નિયંત્રક કાયદો એની સામે ત્યારથી જ માલધારી સમાજ જે છે એ સતત આંદોલન કરી રહ્યો છે કોંગ્રેસના ધારાસભ્યો છે રઘુ દેસાઈ છે લાખાભાઈ ભરવાડ છે આ પણ આ આંદોલન સાથે સતત જોડાયેલા છે એક વાત એવી પણ બહાર આવી રહી છે કે આ જે વિધાનસભાનું સત્ર એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરે યોજાઈ રહ્યું છે તો એમાં કદાચ એ જે કાયદો જે છે એ કદાચ રદ થઈ શકે છે એક પહેલી વાત તો એવી છે કે આ કાયદો આ સરકાર દ્વારા લાવવામાં આવ્યો એટલે એને લીધે માલ માલધારી સમાજમાં એક નારાજગી જોવા મળી રહી હતી બીજી વસ્તુ એ છે કે કાયદો રદ થાય તો કોંગ્રેસને એટલા માટે ફાયદો થઈ શકે કારણ કે કોંગ્રેસના નેતાઓ જે છે રઘુદેસાઈ છે લાખા ભરવાડ છે એ બધા એવું કહી શકશે કે કોંગ્રેસે આના માટે આંદોલન જગાવ્યું હતું ચલાવ્યું હતું એને પગલે સરકારે આ વિધાનસભામાં આ કાયદો રદ કરવાની ફરજ પડી છે એટલે કોંગ્રેસની મહેનતથી આ કાયદો રદ થયો છે એવું તેઓ ગર્વ લઈ શકે છે એનો તેમને વોટ બેંકમાં ફાયદો થઈ શકે છે સમય છે વિરામનો આગળ જોઈશું કાશ્મીરમાં ફરી શરૂ થયા સિનેમા ઘર મળીએ થોડી જ વારમાં વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં હું છું આપની સાથે બ્રિજલ શાહ રવિવારે પુલવામામાં મલ્ટીપર્પઝ સિનેમા હોલનું ઉદઘાટન કરાયું હતું ઓગણીસો નેવુંમાં તણાવ વધ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં સિનેમાઘર બંધ થઈ ગયા હતા જે ફરી એકવાર ચાલુ થઈ ગયા છે તેના પર જોઈએ બીબીસી સંવાદદાતા રિયાઝ મશૂરનો અહેવાલ 1990 में जब कश्मीर में हिंसा भड़क उठी तो चरमपंथियों ने कई सिनेमाघरों को निशाना बनाया जिसकी वजह से कश्मीर में दर्जनों सिनेमाघर बंद हो गए कुछ एक में तो सुरक्षा बलों ने भी डेरा डाल दिया भारत के प्रशासन ने और यहाँ के स्थानीय प्रशासन ने इन वर्षों के दौरान कई बार ऐसी ऐसे प्रयास किए जिसमें सिनेमाघरों को खोलने का ऐलान भी किया गया लेकिन वो सभी प्रयास हिंसा की वजह से विफल हो गए तैंतीस वर्ष के बाद पहली बार श्रीनगर में एक मॉडर्न लाइंस पे बना हुआ मल्टीप्लेक्स जो है आज यहाँ के जो लेफ्टिनेंट गवर्नर हैं मनोज सिन्हा उन्होंने इनाग्रेट किया और इसमें जो इसके सिनेमा के मालिक हैं जो धर फैमिली है यहाँ की उन उनका कहना है कि पूरे भारत में चंद ही ऐसे सिनेमाघर हैं जहाँ पर डॉलबी एटमोस और दूसरी टेक्नोलॉजी से ले ऐसे मल्टीप्लेक्सेस होंगे अब ये देखना बाकी है कि क्या वाकई तैंतीस साल बाद कश्मीरी दोबारा सिनेमा हॉल्स का रुख करेंगे और वहाँ पे मूवीज देखेंगे। लेकिन यहाँ के जो स्थानीय हैं हैं, या हैं, वो इस बात को लेकर काफी हैं कि उन्हें अपना काम दिखाने का मौका मिलेगा मैंने uh, uh, आशा की काश्मीरियो पर भारत न अन्य मानी सकते बड़ी आशा की काश्मीर मे स्थिति एकदम सामान्य थी जाए कुछ चीज़ें होती हैं जो दिमाग से उसमें आप सोचते हो सर हालात फिर प्रॉफिट लॉस ये वगैरह कुछ चीज़ें होती हैं जो दिल से होती है जब दिल से कोई चीज़ होती है वो देखते हैं स्टेट के लिए ठीक है नेशनल इंटरेस्ट में ठीक है फिर उसमें सोचनी होती है कि हालात ठीक है या नहीं अब जता जता जो है आजनो कार्टून जहाँ सूचना प्रसारण मंत्री ने निवेदन परत जुए बीबीसी कार्टूनिस्ट कीर्तिशनी कलम आजनो कटार्ट બીબીસી સમાચારનું આ બુલેટિન આપ બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો આપ આપના પ્રતિભાવ પણ જણાવી શકો છો આજ માટે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આવજો